मंचों पर उपस्थित मारा कैबिनेट ना सौ सीनियर मंत्रियों, राज्य कक्षाना बड़ा साथी मंत्रियों, डीजीपी गुजरात, चीफ सेक्रेटरी, माननीय धारासभ्यश्रीओ, पुलिसना बड़ा अधिकारीश्रीओ, जेमने आजे पुलिस में भर्ती थाई छे, जेनी निमणूक थवानी छे, एवा मारा प्रिय पुलिसना भाईओ ने बहनों, आजनु दृश्य साबरमती नदीना तट ऊपर किनारे કે જે સાબરમતીના કિનારા ઉપર ભગવાન મહાત્મા ગાંધીએ એમની બધી પ્રવૃત્તિ આશ્રમના સાબરમતી આશ્રમમાંથી કરી હતી અને આખા ભારતના આત્માને જગાડ્યો હતો. આજે એ જ સાબરમતીના કિનારા ઉપર ગુજરાતની 6.5 કરોડની જનતાને અમે જાગીશું, તમે આરામથી સુવો એવા અંતરના સાથે આજે જે જુવાનિયાઓ ભાઈઓ અને બહેનો, આ દ્રશ્ય યુવાનોનું દ્રશ્ય છે. ગુજરાત પોલીસ એ યુવાનીમાં યુવા લોકોથી વધુ ભરતી થયેલી પોલીસ હોય એવી યુવા પોલીસ આજે આ દ્રશ્ય ઉપરથી દેખાય છે. મિત્રો, છેલ્લા 8 વર્ષમાં 50,000 જેટલી પોલીસમાં ભરતી થઈ, એમાંથી 2016 અને 2017 એનો સરવાળો કરીએ તો 26,000 ભરતી માત્ર 1.5 વર્ષમાં કરવામાં આવી છે. એનો મતલબ સરકાર ગુજરાતના વિકાસને જે સ્થિતિજોને આંબવા માંગે છે એના મૂળમાં કાયદો વ્યવસ્થા એક ખૂબ સારી ને કડક હોય તો જ વિકાસ સોળે કલાએ ખીલે. અને એટલા માટે સરકારે ગૃહ ખાતામાં જેટલી જરૂરિયાત છે એ મુજબના અધિકારી કર્મચારીઓની ભરતી આ રાજ્ય સરકારે સંપૂર્ણ વિના વિઘ્ને, એની કોન્ટ્રાવર્સી, કોઈ જાતની કોન્ટ્રાવર્સી નહીં, અને આજે ઝડપથી ભરતી કરી છે. હું આ લોકરક્ષક ભરતી બોર્ડના સૌ સભ્યો, અધિકારીઓ, ગ્રહ ખાતાને અભિનંદન આપું છું કે એકદમ પારદર્શક, કોઈ પણ જાતના વિવાદ વગર આજે આ ભરતી પૂરી કરી છે. મિત્રો, ભૂતકાળમાં 2 વસ્તુ જોવા મળતી હતી. એક કે જે કોઈને સરકારી નોકરી જોતી હોય તો કોકના જબ્બા પકડવા જવા પડતા હતા, લાગવગ ગોતવી પડતી હતી. સીધી ભરતી થાય નહીં, લાગવગથી થાય, અને કા પૈસા દઈને ભરતી થાય. વચેટિયાઓ નીકળી પડતા, દલાલો નીકળતા, અને બિચારા ગરીબ મા બાપ પોતાના ઘર ઘરેણા વેચીને પોતાના દીકરાને નોકરી સરકારી મળે એટલા માટે પેટે પાટા બાંધીને પ્રયત્નો કરતા. પરંતુ હું દાવા સાથે કહીશ, અહીં બેઠેલો તમામ 18,000 લોકો એમાંથી એક વ્યક્તિ કહી નહીં શકે કે મેં પૈસા આપીને અહીંયા નોકરી મેળવી છે,
મેં મારા મેરિટ ઉપર, મારી તાકાત ઉપર, મારા કૌશલ્યથી, મારા પરાક્રમથી આ મેં નોકરી મેળવી છે. એનો આનંદ હોય છે. પોતાના કૌશલ્ય, પોતાની બુદ્ધિ, પોતાના પરાક્રમથી જ્યારે કોઈ વસ્તુ પોતે હાંસલ કરતો હોય છે એનો પણ આનંદ હોય છે. અને મિત્રો, એટલે જ અપેક્ષા રાખું છું કે હવે આપણે કોઈના પૈસા લઈ નહીં, આપણે આ પ્રમાણિકતાનું પર્વ, આ ઈમાનદારીનો ઉત્સવ એને આગળ વધારવો છે. અને આપણે એવી પોલીસ ઊભી કરવી છે કે જે પોલીસના તપથી, જે પોલીસની પ્રમાણિકતાથી, જે પોલીસની તાકાતથી અસામાજિક તત્વોના છક્કા છૂટી જાય, એ પ્રકારની તેજસ્વી પોલીસ આપણી ગુજરાતમાં આપણે નિર્માણ કરવા. બીજી વાત, ભરતીમાં એવી હોય છે કે ભરતીની જાહેરાત બહાર પડે અને પછી એટલા બધા વિવાદો થાય, આક્ષેપો થાય, કોર્ટમાં કેસો થાય, પીઆઈએલઓ થાય. ભરતી શરૂ કરી હોય 4 વર્ષ પહેલા, 8 વર્ષ સુધી ભરતી થાય નહીં એવા અનેક દાખલા આપણે જોયા છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો કે આ વર્ષમાં 67,000 સરકારી નોકરી ભરવી છે, ગુજરાતના 67,000 યુવકોને નોકરી આપી છે, એનું ટાઈમ ટેબલ બનાવો. અને મને આનંદ એ વાતનો છે, બધું ટાઈમ ટેબલ સમયસર પૂરું થયું, એક પણ કેસ થયા નહીં, ક્યાંય આક્ષેપો થયા નહીં. 67,000ની બદલે 72,000 યુવકોને નોકરી આપીને એક રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. ભૂતકાળમાં હું કોઈ ટીકા કરતો નથી, પણ વાતને દોહરાવું છું. ભૂતકાળમાં કહેવાતું હતું, નારા દેવાતા હતા, આરામ આરામે નારા આપીને બેકારોની ફોજ વધતી હતી. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જમાં અનએમ્પ્લોયમેન્ટના નામો વધતા હતા, બેકારી ભથ્થાઓની વાતો થતી હતી. આરામ આરામે નારો તો દઈ દીધો, પણ યુવાનોની બેકારી વધતી હતી. યુવાન કામ વગરનો હોય, નિરાશ હોય, હતાશ હોય. અને ત્યારે એ યુવાન કહેતો હતો કે આરામ આરામે તો ફિર કામ તો દીજીએ, આરામ આરામે તો ફિર કામ તો દીજીએ, નારા દિયા હે તો ફિર અંજામ તો દીજીએ. કરોડો હાથો સે મત કીજીએ મજાક, કરોડો હાથો સે મત કીજીએ મજાક, અચ્છી હૈ કે અપની જીભ કો લગામ દીજીએ. આ પ્રકારની વાત થતી હતી. અને આપણે નારા આપ્યો છે, હર હાથ કો કામ, હર ખેત કો પાણી. ગુજરાતમાં હર હાથ કો કામ, હર ખેત કો પાણી, એ દિશામાં સરકાર આગળ વધવા માંગે છે. નરેન્દ્રભાઈ કીધું છે કે યંગ ઇન્ડિયા, એની પાછળની કલ્પના એ છે કે યુવાન તૈયાર છે, યુવાન છે ત્યાં નવીનતા છે, નવીન પર્વ છે, યુવાન છે ત્યાં નવી ટેકનોલોજી છે, નવા વિચાર છે, નવી ધગસ છે, નવો ઉત્સાહ છે. અને એને કારણે યંગ ઇન્ડિયાના યુવાનોને સરકાર માત્ર તક આપવા માંગે છે. યુવાન ભીખ માંગે નહીં, યુવાન લાચાર ન થાય, યુવાન મદદ નથી માંગતો, તક માંગે છે. અને સરકાર એને તક આપવા માંગે છે, ફક્ત આંગળી જાળવા માંગે છે. અને એ યુવાનો એ નવીનતા લાવે,
નવી વાત લાવે. પોલીસમાં જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં નવા યુવાનો અંદર જોઈન થાય છે ત્યારે માત્ર નોકરી નહીં પણ પોલીસ દળમાં નવીનતા આવે, નવી ટેકનોલોજી આવે, નવા વિચાર આવે, નવું વાતાવરણ બને એની અપેક્ષા છે. અને એ નવા વાતાવરણથી એ શક્તિ સોળેય કલાએ ખીલે અને એફિશિયન્સી વધે અને એના આધાર ઉપર વિથ પરફોર્મન્સ એ વિભાગનો કામગીરી સારામાં સારી થાય. અને એટલા માટે આ યંગ ઇન્ડિયા એની વાત નરેન્દ્રભાઈએ કરી છે. અને ત્યારે આ યંગ ગુજરાત બનાવવા માટે, યંગ પોલીસ બનાવવા માટે આપ સૌનું યોગદાન આવશ્યક છે. મને આનંદ એ વાતનો છે 18,000માંથી 50% એ ગ્રેજ્યુએટ અને ડબલ ગ્રેજ્યુએટ અહીંયા બેઠેલા યુવાનો છે. જે લોકો ભણી ગણીને સજ્જ છે એ લોકો પાસે પોતાનું આઈક્યુ છે. અને જ્યારે નવા પર્વમાં જઈ રહ્યા છે ત્યારે ગુનેગારો પણ નવી પદ્ધતિ લઈને નવા નવા ગુનાઓ કરે છે અને એના જવાબ દેવા, એના સોલ્યુશન લાવવા એન્ટીડોટ્સ એ આ યુવાનો ફરીથ ઊભું કરે અને કોઈ સફળ ન થાય અને ગુજરાત આપણું સુરક્ષિત ગુજરાત એ આપણે બનાવી શકીએ. આપણે ગુજરાતની પણ એક આબરૂ છે. ગુજરાતની બહાર જાય ત્યારે લોકો કહેતા હોય છે કે ભાઈ તમારું ગુજરાત બહુ સારું, કે રાતના 1 વાગે પણ મહિલા પોતાના ઘરે એકલી જઈ શકે. અમારા રાજ્યમાં આવું નથી એવું લોકો કહેતા હોય છે. એનો મતલબ કાયદો અને વ્યવસ્થા એ ગુજરાત એને એની પ્રતિષ્ઠા બનાવી રાખી છે અને એ પ્રતિષ્ઠા આપણે વધારવાની છે. અને ત્યારે ગુજરાતમાં સરકારી ભરતીની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરમાં પણ, સર્વિસ સેક્ટરમાં, મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં અનેક ભરતીઓ આપણે કરી રહ્યા છે. 10 લાખ યુવાનોને આપણે આ વર્ષમાં નોકરી આપવાના છીએ. અને ત્યારે એ યુવાનોની શક્તિ આ દેશના ઘડતરમાં, દેશના નિર્માણમાં, ગુજરાતના નિર્માણમાં લાગે એ આપણે ઈચ્છીએ છીએ. મિત્રો, પોલીસ ખાતા પાસે માત્ર સરકારની એ જ અપેક્ષા છે કે પોલીસ કરતા અસામાજિક તત્વોની તાકાતો વધે નહીં. હંમેશા પોલીસની તાકાત, એની શક્તિ એ આ બધાથી ઉપર હોય તો જ કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલી શકશે. અને આપણે ઘણી વસ્તુ જોઈ છે કે વર્ષો સુધી એ પોલીસ કર્મચારી, અધિકારી જેની ધાક હોય છે એને લોકો જિંદગીભર યાદ કરે છે. એના દાખલા આપતા હોય છે કે ફલાણા કર્મચારી અથવા ફલાણા ઇન્સ્પેક્ટર અથવા ફલાણા કોન્સ્ટેબલ કે ફલાણા DSP, અરે યાર એનો તો વાત જ જવા દો. આ લોકો કહેતા હોય છે, વર્ષો વર્ષ સુધી કહેતા હોય છે. અને એ આપણી પાસે એવો ઘણો બધો ઇતિહાસ પડેલો છે ગુજરાત પાસે, ગુજરાત પોલીસ પાસે. તો એ વિરાસતને વધારવી છે. અને પોલીસ એક તંત્ર એવું છે કે જેને કારણે આ સમાજમાં અનુશાસન હોય છે. અને એટલા માટે પોલીસનું અનુશાસન એ આવશ્યક હોય છે. બીજા કર્મચારીને પોલીસ કર્મચારીમાં ફેર છે કે જ્યાં શિસ્ત છે, અનુશાસન છે અને એને કારણે એનો પ્રભાવ છે. આ નવી પેઢી, નવી ભરતી એ અનુશાસનને વધુ સારી રીતે, શિસ્તને વધુ સારી રીતે એ પ્રતિષ્ઠિત બનાવે એ અપેક્ષા છે. અને એટલા માટે સરકારે નક્કી પણ કર્યું છે કે ગુજરાતમાં સૈનિક સ્કૂલો એ વધારવી,
જેથી કરીને ગુજરાતના યુવાનો સેનામાં તો જોડાય પણ અનુશાસિત બને, શિસ્ત એના જીવનમાં વળાયેલું રહે, એ આ આર્મ ફોર્સ અથવા પોલીસ ફોર્સ અથવા મિલિટરી એની ફોર્સ પાસેથી આ અપેક્ષા હોય છે. ત્યારે આપ સૌ પાસે આની પણ એક અપેક્ષા છે. અને મને આનંદ એ વાતનો પણ છે કે ગુજરાતમાં 33% પોલીસમાં મહિલાઓની ભરતી એનો આપણી સરકારનો નિર્ણય છે. અને એને કારણે નારી તું નારાયણી પોલીસમાં પણ બહેનોનું સ્થાન, બહેનો પણ અફસર બને, અફસર બિટિયા, આ પ્રકારની અપેક્ષા છે. અને બહેનોનું પણ પરફોર્મન્સ એ ભાઈઓથી કમ ન હોય. અમુક એવી પણ જગાઓ હોય કે જ્યાં બેન અધિકારી ને બેન પોલીસ વિના સંકોચે રેડ પાડી અને એ વિસ્તારમાં પણ ધાક બેસાડે, આ આપણી બહેનોની તાકાત આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે હું માનું છું કે મહિલાઓ પણ પાછળ નહીં રહે. અને મહિલાઓને તો ડીજીપી એ મહિલા છે, ચિંતા શેની. અને ત્યારે બહેનો પણ આ કામમાં ક્યાંય પાછળ ન રહે, મહિલા છે માટે ન થઈ શકે આવી વાત ન બને. બહેનો પણ પુરુષની સમાવડી, સમાનતા, જેન્ડર ઇક્વિટી એ રીતને આપણે બધા ઇક્વલ બની અને સૌ કામ કરીએ એવી અપેક્ષા છે. ગુજરાત આવનારા દિવસોમાં એક રોલ મોડેલ તરીકે દુનિયાની નજર ગુજરાત ઉપર હોય ત્યારે ગુજરાતનું પોલીસ તંત્ર એમાં સર્વશ્રેષ્ઠ બને અને ગુજરાત પોલીસ પાસે દુનિયાની પોલીસ શીખવા આવે. ગુજરાતની ફોરેન્સિક હોય, ટ્રેનિંગ કોલેજો હોય, ક્રાઇમ હોય, એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ હોય, એ બધા પાસે દુનિયાભરની પોલીસ શીખવા આવે એવી અપેક્ષા રાખું છું. અને આજના દિવસે જેમ વાત કરી કે આટલી મોટી ભરતી અહીં બેઠેલા બધા પોલીસના અધિકારીઓએ આ પહેલી વાર જોઈ છે અને આ કાર્યક્રમ પણ પહેલી વાર થાય છે, ત્યારે આટલી મોટી ભરતીના આધાર ઉપર ગુજરાતનું પોલીસ દળ એ વધુ સક્ષમ બની અને પ્રજાની સેવા કરશે એ મને પૂર્ણ શ્રદ્ધા છે. અને અમે સૌ પણ આ મોટી ભરતીના નિમિત્ત બન્યા એ માટે પણ અમારી જાતને ભાગ્યશાળી સમજી છીએ. આપ સૌને આજથી જે નિમણૂક પત્રક એનાયત થવાના છે અને આજથી તમે પોલીસમેન તરીકે, પોલીસ વુમેન તરીકે આપ સૌ કામ કરવાના છો, ત્યારે આપ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને સમાજમાં, કુટુંબમાં, ગામમાં તમારી બધાની કામગીરી ખૂબ પ્રતિષ્ઠિત બને તેવી બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.